હેલો એન્ડ વેલકમ બેક ટુ જીપીએસસી લર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વીડિયો લેક્ચરમાં આઈસ મેજિક વીક બે એટલે કે તારીખ નવ એક બે હજાર બાવીસથી પંદર એક બે હજાર બાવીસના કરંટ અફેર્સની પીડીએફ સમજૂતીનો ભાગ એક જોવાના છીએ આ વીડિયો લેક્ચર તમને ક્લાસ વન ટુ થ્રી માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે તે હોય વિડીયોને અંત સુધી જોવા વિનંતી છે સો વિધાઉટ અટ ડ્યુ લેટ સ્ટાર્ટ ધ વિડીયો સર્વપ્રથમ ગુજરાત કરંટ અફેર્સની વાત કરવામાં આવે તો ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય સરકાર અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે એક એમઓયુ થયા છે આ એમઓયુ અંતર્ગત જે રિલાયન્સ ઇન્ડિયા લિમિટેડ છે એ ગુજરાતને નેટ ઝીરો અને કાર્બન ફ્રી બનાવવાના હેતુથી રાજ્ય સરકાર સાથે રૂપિયા પાંચ પંચાણું લાખ કરોડના રોકાણ માટે એમઓયુ કર્યા છે આ એમઓયુ જે છે તે બે વ્યક્તિઓ સાઇન કર્યા છે અને કોની ઉપસ્થિતિમાં સાઇન કર્યા છે તો કે સીએમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સરકાર તરફથી ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાજીવકુમાર ગુપ્તા તથા જે રિલાયન્સ ઇન્ડિયા લિમિટેડ છે તેના રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વતી તેના ગ્રુપ પ્રેસિડેન્ટ છે તેનું નામ છે શ્રી પરિમલ નથવાણી આ બંને વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવ્યા છે આ એમઓયુમાં વધુમાં આજે એમયું છે તેમાં રાજ્યમાં આવનારા દશકમાં સો ગીગાવોટ રિન્યુએબલ એનર્જી પાવર પ્લાન્ટ અને ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમના વિકાસ માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ રૂપિયા પાંચ લાખ કરોડના સૂચિત રોકાણ કર્યા છે એટલે કે આ પાંચ પોઈન્ટ પંચાણું લાખમાંથી તો જે પાંચ લાખ કરોડનું જે રોકાણ છે તે તો કેમાં થવાનું છે તો કે રિન્યુએબલ એનર્જીમાં અને એના રિન્યુઅલ જે એનર્જી છે એમાં એક પાવર પ્લાન્ટ હશે અને એક હશે ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમ બંનેના વિકાસમાં રિલાયન્સ રોકાણ કરશે સો ગીગાવોટની રિન્યુએબલ એનર્જી મળશે પછી જે આ પ્રોજેક્ટમાં જે રોકાણ કરવામાં આવશે તેનાથી જે ગુજરાત છે તેમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે અંદાજીત દસ લાખ જેટલી રોજગારીનું સર્જન થવાની પણ તકો રહેલી છે બરાબર આ પ્રકારના ક્વેશ્ચન હોય ત્યારે તમારે ચાર ક્વેશ્ચન પૂછવાના હોય કે કોણ ક્યાં શું અને ફાયદો શું થયો આ બધું કરવાથી બરાબર છે તો કોને કર્યા તો કે રિલાયન્સ ઇન્ડિયા લિમિટેડ અને ગુજરાત વચ્ચે એમાં થયા ક્યાં થયા તો કે ગાંધીનગર ખાતે શું કરવામાં આવશે તો કે પાંચ પોઈન્ટ પંચા લાખ કરોડનું રોકાણ કરવામાં આવશે બરાબર છે અને ફાયદો શું થશે તો કે દસ લાખ જેટલી રોજગારીની તકો ઊભી થશે અને હંડ્રેડ ગીગા વોટ જેટલું રિન્યુએબલ એનર્જી એમાં ઉત્સજ આપણે શું કહેવાય ઉત્પન્ન કરી શકીશું આગળ છે ભારતના કરંટ અફેર્સની વાત કરીએ તો હૈદરાબાદમાં ઈ ગવર્નન્સ બે હજાર બાવીસ પર નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું બરાબર છે આ પ્રકારની આ રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ કોન્ફરન્સ હતી જેનું આયોજન કોને કર્યું તો કે ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ એન્ડ પબ્લિક ગ્રીવન્સ કે જેને આપણે ડીએ આરપી તરીકે ઓળખીએ છીએ આ એક વસ્તુ હતી એટલે કે આ એક સસ્તા હતી બીજી હતી તેલંગણા રાજ્ય સરકાર અને ઇલેક્ટ્રોનિક અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય બરાબર એટલે ત્રણ પાર્ટી મળીને આ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું હૈદરાબાદ ખાતે હૈદરાબાદ આવેલું છે તેલંગણા રાજ્યમાં અને આજે આ કોન્ફરન્સ હતી તેનું આયોજન સાત થી આઠ જાન્યુઆરી બે દરમિયાન કરવામાં આવ્યું હતું આ કોન્ફરન્સ થીમ શું હતી તો કે ઇન્ડિયા ટેક હેડ ડિજિટલ ગવર્નન્સ ઇન પોસ્ટ પેન્ડેમિક વર્લ્ડ બરાબર આ તેની થીમ હતી અને સ્પેસિફિક જગ્યા હતી હૈદરાબાદ નું ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર માદાપુર આગળ છે નિર્ભયા કઢી અભિયાન હવે આ જે નિર્ભયા કઢી અભિયાન છે ને એ ઓડિશા રાજ્યમાં શરૂ કરવામાં આવેલું છે અને ત્યાંનો એક જિલ્લો છે ગંજમ જિલ્લો આજે ગંજમ જિલ્લા છે ને તેને રાજ્યનો પ્રથમ બાળ લગ્ન મુક્ત જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે બરાબર છેલ્લા બે વર્ષમાં આજે જિલ્લા છે તેના તંત્ર દ્વારા એટલે કે બે હજાર જિલ્લાના તંત્ર દ્વારા લગભગ ચારસો પચાસ બાળ લગ્નો અને આડત્રીસ હજાર ત્રણસો ત્યાંશી લગ્નોને વિડીયો રેકોર્ડિંગ દ્વારા સફળતાથી રોકવામાં આવ્યા છે બરાબર છે અને આ જે બાળ લગ્નો રોકવા માટે જે આ કઢી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તેમાં શું કરવામાં આવે છે તો કે આ અભિયાન દ્વારા જે કિશોરભાઈની છોકરીઓ હોય છે તેને સારા છોડતા રોકવા અને સલાહ આપવાના હેતુથી શરૂ કરવામાં આવ્યું છે અને તેના અંતર્ગત તમામ જે શૈક્ષણિક સંસ્થાઓ હોય છે ને તેમના વડાઓને સૂચના આપવામાં આવે કે જો બારથી અઢાર વર્ષની કોઈ બાળકી પાંચ દિવસ સુધી ગેરહાજર રહે તો તેને જિલ્લા વહીવટી તંત્રને જાણ કરવાની ફરજિયાત રહેશે બરાબર હવે વાત કરીશું હૈદરાબાદ ઓપન રોક મ્યુઝિયમ હવે આ જે ઓપન રોક મ્યુઝિયમ છે તેનું ઉદ્ઘાટન કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી તથા પૃથ્વી વિજ્ઞાન રાજ્ય મંત્રી બરાબર સ્વતંત્ર હવાલો ધરાવે છે તેવા જીતેન્દ્રસિંહ સાહેબે હૈદરાબાદમાં કર્યું છે અને આ પ્રકારનું આ પ્રથમ ઓપન રોક મ્યુઝિયમનું દ્વારા કરવામાં આવ્યું છે ઓપન રોક મ્યુઝિયમ છે તેનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું છે તો કે સીએસઆઈઆર નેશનલ જીઓફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ એનજીઆરઆઈ દ્વારા તેનું નિર્માણ કરવામાં આવ્યું છે હવે આજે પ્રદર્શનમાં એટલે કે ઓપન રોક મ્યુઝિયમમાં મૂકવામાં આવેલા ખડકોના આયુષ્યની વાત કરવામાં આવે તો આ ખડકોની ઉંમર ત્રણ પોઈન્ટ ત્રણ બિલિયન વર્ષથી લઈને લગભગ 59 મિલિયન વર્ષ સુધીની આકવામાં આવી રહી છે અને અહીંયા 35 પ્રકારના વિવિધ ખડકો મૂકવામાં આવ્યા છે મ્યુઝિયમમાં હવે વાત કરીશું વીર ગાથા પ્રોજેક્ટ તો આપણે સૌ જાણીએ છીએ કે ભારત આઝાદી કા અમૃત મહોત્સવ યોજી રહ્યું છે આ આઝાદી કા અમૃત મહોત્સવના ભાગ રૂપે ભારત સરકારે વીર ગાથા પ્રોજેક્ટ શરૂ કર્યો છે આમાં શું કરવામાં આવશે તો કે ભારતમાં શાળાના બાળકોને યુદ્ધના નાયકો અને નાયિકાઓની વાર્તાઓથી વાકેફ કરવાથી તેમને એવી રીતે પ્રેરિત કરવામાં આવશે કે તેમાં તેઓ પોતાની પ્રવૃત્તિઓ અને પ્રોજેક્ટો હાથ ધરે બરાબર હવે આ પ્રકારના પ્રોજેક્ટો અને પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે પચીસ વિદ્યાર્થીઓની વિજેતા તરીકે પસંદગી કરવામાં આવી છે બરાબર છે અને આ પ્રોજેક્ટ જે છે એ સમગ્ર ભારતમાં એકવીસ ઓક્ટોબર બે હજાર એકવીસ થી એકવીસ નવેમ્બર બે હજાર એકવીસ દરમિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને તેના અંતર્ગત આ પચીસ વિદ્યાર્થીઓને આપણે વિજેતા તરીકે લીધા છે હવે વીરગાથા પ્રોજેક્ટની જે આયોજન છે ને એ આયોજન ત્રણ ત્રણ પાર્ટી સામેલ હતી આ ત્રણ પાર્ટી કઈ હતી તો એક તો થયું આપણું કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય બીજું થયું શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ અને ત્રીજી વસ્તુ થઈ સીબીએસઈ આ ત્રણ ત્રણ દ્વારા વીરગાથા પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું હવે વાત કરીશું ભારતના સૌથી વૃદ્ધ સુસ્ત રિચ એટલે કે સ્લોથ ગુલાબોનું મૃત્યુ હવે સુસ્ત રહી એટલે તમારે સ્લોથ સમજવું છે સ્લોથ હોય છે ને તે એ લાંબી લાંબી હાથ હોય છે અને તે થોડું ઘણું રીસ જેવું દેખાય આવતું હોય છે બરાબર છે હવે આ જે સુસ્ત રીસ હતું ગુલાબો જે સૌથી વધુ વૃદ્ધ હતું તે દસ જાન્યુઆરી બે હજાર બાવીસ ના રોજ ભોપાલ ના વન વિહાર રાષ્ટ્રીય ઉદ્યાન અને પ્રાણી સંગ્રહાલય માં મૃત્યુ પામ્યું છે બરાબર છે તેની ઉંમર ચાલીસ વર્ષની હતી એ તમારે ધ્યાનમાં રાખો રાખવાનું છે અને તેનું જે આપણે દફન વિધિ અથવા તેનો જે અંતિમ સંસ્કાર છે તે એકદમ નિયમો અનુસાર કરવામાં આવ્યો છે હવે વાત કરીશું પીએમની સુરક્ષામાં ચૂક અંગે સુપ્રીમ કોર્ટે તપાસ માટે પાંચ સભ્યોની સમતિ બનાવી છે આજે પાંચ સભ્યોની સમિતિ છે તેની અધ્યક્ષતા કોણ કરવા જઈ રહ્યું છે તો સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ શ્રીમતી ઇન્દુ મરહર હતા હવે આજે પાંચ સભ્યોની એક સમિતિ રચના કરવામાં આવી છે આ સમિતિ એ બાબતથી તપાસ કરશે કે સુરક્ષાના એટલે કે પીએમની જે સુરક્ષામાં ચૂક થઈ છે એટલે કે ઉલ્લંઘન થયું છે આ ઉલ્લંઘન માટે કોણ જવાબદાર હતું અને સાથે ચૂત સુરક્ષાના નવા ઉપાયો અંગે પણ તે ભલામણ કરશે બરાબર હવે વાત કરીશું કથક નૃત્યકાર શ્રી પંડિત મુન્ના શુકલાનું નિધન હતો તેઓ કથ્થક ડાન્સર હતા પંડિત મુન્ના શુક્લા તેમનું આજે તરતમાં નિધન થયું છે તેમની પ્રસિદ્ધ કૃતિઓની વાત કરવામાં આવે તો ડાન્સ ડ્રામા શાને મુગલ ઇન્દર સભા અમીર ખુશરો અંગમુક્તિ અન્વેષા વગેરેનો સમાવેશ થાય છે હવે તેમની આજે કથક ડાન્સર તરીકે એટલે કે નૃત્યની દુનિયામાં તેમના યોગદાનને કારણે તેમને સંગીત નાટક અકેડેમી પુરસ્કાર બે છમાં આપવામાં આવ્યો સાહિત્ય કલા પરિષદ પુરસ્કાર બે ત્રણમાં આપવામાં આવ્યો અને સરસ્વતી સન્માન બે હજાર અગિયારમાં તેમને આપી અને તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા બરાબર છે પંડિત મુન્ના શુક્લાનું નિધન થયું છે હાલમાં ચર્ચામાં છે અને કથક ડાન્સર હતા બરાબર છે કથક ડાન્સર એ નોર્થ ઇન્ડિયા સાથે એટલે કે યુપી સાથે સંકળાયેલું છે બરાબર છે તેનું રાજ્ય મુખ્ય યુપી છે હવે વાત કરીશું વિશ્વ કરંટ ની તો તેમાં આપેલું છે કે ચંદ્ર પર પાણીના પ્રથમ ઓન સાઇન એટલે કે ત્યાં જે ચંદ્ર છે ત્યાંને ત્યાં પાણીના પુરાવા મળી આવવાનો પ્રથમ પુરાવો મળ્યો છે હવે આ આ વસ્તુ કોને ખોજ કરી છે તો આ વસ્તુનો જે ખોજ અથવા અભ્યાસ છે એ ચીનના ચાંગી ફાઇલ લૂનર દ્વારા કરવામાં આવી છે બરાબર છે અને આ ચાંગી ફાઇલ લૂનર છે એ ચીનનું એક લેન્ડર છે તેના દ્વારા અભ્યાસ કરી અને વસ્તુ શોધ કરવામાં આવી છે હવે આ અંગેની માહિતી આપણને ક્યાંથી મળી તો કે જે અભ્યાસ ચીનના ચાંગી ફાઇલ ઉનર દ્વારા કરવામાં આવ્યો છે આ અભ્યાસ અંગેની વધારે જાણકારી આઠ જાન્યુઆરી બે હજાર બાવીસના રોજ સાયન્સ એડવાન્સીસ નામની એક જર્નલ હોય છે તેમાં પ્રકાશિત કરવામાં આવી હતી બરાબર છે અને જે અભ્યાસ કરવામાં આવ્યો છે લેન્ડર દ્વારા ચીનના એ અભ્યાસમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે તેની લેન્ડિંગ જે સાઇટ છે તેના પરથી ચંદ્રની માટીમાં પ્રતિ ટન એકસો વીસ ગ્રામ પાણી એટલે કે એકસો વીસ પીપીએમ પાંચ પર મિલિયન પાણી હોય છે એટલે કે એક ટન જે જમીન ખોદવામાં આવે તો ચંદ્ર પર એક ટન જમીન ખોદતા આપણને એકસો વીસ ગ્રામ પાણી અથવા એકસો વીસ પીપીએમ જેટલું પાણી મળી આવે છે હવે આ ચેન્ગી ફાઈ અવકાશયાન છે ને એ ચાઇનીઝ ચંદ્ર સંશોધન કાર્યક્રમનું પાંચમું સંશોધન કેન્દ્ર છે તે પણ તમારે ધ્યાનમાં લેવાનું છે બરાબર ચીનના તે પણ તમે મિસ ના કરતા તેની સાથે સાથે નાસાના કાર્યક્રમ પણ ધ્યાનમાં લેજો અને ઈસરો નું તો તમારે ચૂકવાનું જ નથી સૌ વિદ્યાર્થી મિત્રો વીક બે ના આપણે પીડીએફ સમજૂતીનો ભાગ એક પૂર્ણ કરીએ મળી આવતા વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી કીપ લર્નિંગ અને હોલ